સાચું જીવન તો એ જ છે કે શક્ય બને ત્યાં સુધી જ્યાં જાઓ ત્યાં બધા ભેગા જાવું. આ આપણે જુદા જાય છે ને એના જ બધા પ્રશ્નો છે. મને આનંદ એ વાતનો છે કે મારી સાથે એક કાચો કુંવારો તરુણ છે અને જે પ્રોષિત ભર્તૃકા છે, જે ગુજરાતીમાં એક શબ્દ છે, જેની પત્ની અત્યારે સાથે નથી, તે એવા તુષારભાઈ છે. એટલે એમણે બહુ સારી રીતે ભીષ્મ સ્તુતિ જ રજૂ કરી જેને કરવી જ જોઈએ આ ઉંમરે. અને તુષારભાઈએ સાહેબના નામે પણ સંસારની મીઠી વાતો કરી. એટલે કદાચ એવું લાગ્યું મને કે એક જગ્યાએ સ્વભાવ છે અને બીજી જગ્યાએ કોઈ ન હોવાનો અભાવ છે. મને બહુ ચિંતાનું કારણ નથી, કારણ કે હું પ્રભાવ સાથે જ રાખું છું. અને સાચું જીવન તો એ જ છે કે શક્ય બને ત્યાં સુધી જ્યાં જાઓ ત્યાં બધા ભેગા જાવું. આ આપણે જુદા જઈએ છીએ ને એના જ બધા પ્રશ્નો છે. ક્યાં રમી આવ્યા રાસ એમ પૂછવું કેમ પડે? એકલા રમી આવ્યા હોય એટલે. અને જો બેકલા રમવા ગયા હો તો પછી ભેગું ત્રીજું કોઈ ભળે તો કોઈને પ્રોબ્લેમ હોતો નથી. એટલે સ્વભાવ, અભાવ અને પ્રભાવ. એટલે મને દાંપત્ય જીવનનો બહુ રાજીપો છે, કારણ કે હું સદંતર અને અમારી નાગર કોમ્યુનિટીમાં પ્રભાવ હેઠળ જ જીવનારા નાગર પુરુષો હોય. અમે પત્નીઓને બે નામે જ બોલાવીએ પહેલેથી, પતિને પણ બે નામે જ બોલાવાના, તુકારો ના આવે અમારામાં. અત્યારના હાલો તુકારો પહેલે પગલે આવી ગયો હોય છે, એટલે તુકારા પછીનું સીધું સ્ટેપ તારો બાપ ને મારો બાપ આવી જાય છે. અમારામાં તો બે નામે બોલાવતા હોય, માનાર્થે બોલાવતા હોય, એટલે પછીનું સ્ટેપ જયારે ક્રાઇસિસ ઉપર પહોંચે ત્યારે તુકારો આવે, અને તુકારો આવે ત્યારે તો ધક્કો પહોંચી જાય કે આ પરિસ્થિતિ વણસી, તમે માંથી તું માં પહોંચે. અને બહુ એકબીજાને સાચવી સાચવીને જ જીવવાનું છે. મને બરાબર યાદ છે બાપુ કે મારા મારી માં હતી એ મારા નાનાની હાજરીમાં અમારું નામ ન લઈ શકતી. એને અમારી કઈ વાત કરવી હોય તો એને હુલમના નામ પડ્યા હતા. દાખલા તરીકે મારા વિશે વાત કરવી હોય તો એમ કે પેલું જાડું છે ને આજ આવવાનું છે. હવે હું નાનપણથી જ આવો છું એટલે આપણને ત્યારે વચલું આવ્યું હતું ને વચલું ગયું હતું, મોટું ગયું ને મોટું આવ્યું. એટલે અમે નાના હતા ત્યારે પુરુષ અને સ્ત્રી હતા જ નહીં, બધા નાન્યતર જાતિ જ હતા, આવ્યું હતું ને ગયું હતું. પણ પ્રભાવ એટલો કે રોજ રાત પડે ત્યારે પતિ પત્નીને પૂછે શું ખાશું, અને સામે જવાબ મળે જે યોગ્ય લાગે તે બનાવો. આ માત્ર કહેવા પૂરતું નહીં હો, થાળીમાં સાત આઠ વસ્તુ ના આવે ને બે જ વસ્તુ આવે ને તો એ બંને રંગે ચંગે ખાય, એને અભાવ ન નડે, કારણ કે એનો સ્વભાવ જ હોય કે જે છે તેનો જ રાજીપો છે. મને તો એવું લાગે છે કે ઉમરા નીકળી ગયા એની ફરિયાદ તુષારભાઈએ કરી એ સાચી છે, પણ દોડવાની કેટલી બધી તક આપી સાહેબ. ઉમરાઓમાં ઠેસ વાગતી હતી. જિંદગી કે હર કદમ પર ગીરે મગર સીખા, કેસે ગીરતો કો થામ લેતે હૈ. જયારે જયારે ઠેસ ખાધી ત્યારે ત્યારે કોઈ હાથ ધર્યો હતો. હવે આપણે એ ચિંતા જ કરવાની જરૂર નથી સાહેબ કે હાથ ધરનારું કોઈ છે જ નહીં, એટલે એને ઠેસ ન ખવાય એવી જોગવાઈ રાખી છે. બાપુ હમણાં સંશયની વાત કરતા હતા, વહેમ અને સંશય એવો કહ્યું કે પત્નીને શું હોય ને પતિને શું હોય. મને થોડો પ્રશ્ન જ છે બાપુ કે માં પતિ પત્ની ઉપર હમણાં વધુ ઉતરી પડેલા છો? સંશય તો ક્યાં સુધી? આપણે બધા જાણ્યું છે કે પત્ની બાલ્કનીમાં ઉભી રહીને રાહ જોતી હતી પતિની, અને એને જોયું કે એક પુરુષ અને એક સ્ત્રી ચાલ્યા આવે છે, અને નજીક આવેલે ખ્યાલ આવ્યો કે આ તો મારા પતિ સાથે પડોશણ છે, અને આપે કહ્યું તે સંશય.
એટલે જેવું બાણું ખોલ્યું એટલે શું તમે ઓફિસે તેડવા ગયા હતા આજે? એવો પ્રશ્ન એને પતિને પૂછ્યો. હવે પાછો નાગરપતિઓ તો શું જવાબ આપે? એવું ના કે ના એવું કાંઈ નહીં. નાગરપતિ હસતા હસતા જવાબ આપે, ના એ મને તેડવા આવ્યા હતા. એટલે પત્ની નક્કી જ ન કરે ગાળું કોણ કોને તેડવા ગયું તો પ્રશ્ન થઈ જાય પૂરો. આ એટલા માટે મેં વર્ણન કર્યું કે એમાં એની સાથે ઝઘડવાની કોઈ જરૂર જ નથી. નથી ગયો તને મનમાં આવું છે એવું કઈ છે જ નહીં, શું વિચારસ મારા વિશે એવું કઈ કહેવાનું જ ના, એ મને તેડવા આવ્યા હતા અનુસ્વાર સાથે. એટલે એ પણ માનાર્થે, જે તેડવા આવ્યા હતા એ પણ માનાર્થે. તો આ જીવનનો એક એવો સુંદર મજાનો દાયરો છે. હું તો એવું માનું છું કે જ્યારે જે થાય છે, ઝઘડો થાય તો ઝઘડો અને છૂછે થાય. અમારે એક ભાઈ છે, એ ટૂંકાક્ષરી બોલવા ટેવાયેલા છે અને એને બધા ટૂંકા નામ પડ્યા છે, VTCCGB એવું કે. હવે દાખલા તરીકે અમારે ગુજરાતીમાં, આપણે ગુજરાતીમાં એક કહેવત છે, એ આમ કહેવત સારી નથી એટલે આમ બોલવા મજા ના આવે, પણ એનું એણે ઇંગ્લિશ બોલવાનું શરૂ કર્યું. વિઝડમ આફ્ટર વિડો એ કે. કોઈ પણ માણસ એવી વાત રજૂ કરે એટલે કે આ વિઝડમ આફ્ટર વિડો, ગુજરાતીમાં જેને કહેવાય રાંડ્યા પછીનું ડાપણ. એને નામ પાડ્યું VTCCGB. એટલે કોઈ પણ એવી વ્યક્તિ આવે એટલે એના વિશે કે આ VTCCGB છે. VTCCGB એટલે વિધવા, ત્યક્ત, છૂટાછેડા, ગર્ભંગ. VTCCGB તમે નક્કી કરી લો કે આ જીબી છે, આ VT છે, આ CC છે, એટલે બધાને ખબર પડી જાય કઈ ચિંતા નહીં આની યાર કેવી રીતે ડીલ કરવું. તો આ એક રસ્તો શોધેલો છે અને આ રસ્તો કેવો છે કે જેમાં સામેનાનું માન જળવાય છે અને આપણું સ્વમાન વધે છે. મને એવું લાગે છે કે બાપુએ વચ્ચે સ્પર્શની વાત કરી હતી આ કથા દરમિયાન, જેને કહ્યું કે સ્પર્શનો પણ એક બહુ મોટી અસર હોય છે. ગઈકાલે એક સુંદર વિધાન એમણે કર્યું કે ઔષધિ તો નિમિત્ત છે પણ ઉપચાર તો કોઈના હાથનો છે.